हेलो विद्यार्थियों, हूँ छु बीना पटेल, जेम्स इंटरनेशनल स्कूल में भणावुं छूँ। आज आपणे करीशुं धोरण पांच माटेनुं इंग्लिश। धोरण पांच में आपणे एक्टिविटी नंबर 2A सुधीनुं काम कर्युं हतुं। हवे एमां आपणे एक्टिविटी नंबर 2A जोईए। टुडे ए भोलाभाईस फार्म, એટલે આજે આપણે ભોલાભાઈના ફાર્મમાં જોવાનું છે। ભોલાભાઈ અહીંયા શું કામ કરે છે, એની સાથે બીજા કામ કરનારા શું કામ કરે છે, એ બધા આપણે જોવાના છે। એ જે કામ કરે છે એ, અને હવે આપણે આગળનો પેજ જોઈએ એમાં જોવાનું છે। ત્યારબાદ હવે આપણે પેજ નંબર 94 પર જોઈએ કે ભોલાભાઈના ફાર્મમાં ચિત્ર આપેલું હતું, એ ચિત્રમાં શું શું કર્યું હતું, ભોલાભાઈ કયા કયા કામ કર્યા હતા, એ આજના કામ છે, એ આજે એણે કયા કયા કામ કર્યા હતા એ બધું દર્શાવેલ છે। અને અહીંયા એક્ટિવિટી નંબર 2B માં યસ્ટરડે એટલે ગઈકાલે એમણે કયા કયા કામ કર્યા હતા, અને એમાં કામ કરતા બીજા લોકો પણ શું કામ કર્યા હતા એ અહીંયા યસ્ટરડેના કામમાં આપેલ છે। બરાબર, આ બોક્સમાં એ યસ્ટરડે કનુભાઈ પિકઅપ મેંગોઝ લઈને કેરીઓ વીણી, રામુભાઈએ કોકોનટ એટલે કે નારિયેળના જે માર્કેટ હોય ત્યાં ગયા, ત્યાં નારિયેળ લઈ ગયા માર્કેટમાં, મંજુબેન અને ભોલાભાઈએ ચોખા ભર્યા જ્યુટ બોક્સ એટલે કે શણની થેલીઓમાં ચોખા ભર્યા, કોકિલાબેને દૂધ કાઢ્યું, ગાયને દૂધ દોયું, બેકીબેનને મરઘીના બચ્ચાઓને દાણા ખવડાવ્યા, અને જાનકીબેને પ્લાવ ધ ફિલ્ડ એટલે કે ખેતર ખેડ્યું, અને રઘુએ શીપ એટલે કે ઘેંટા જંગલમાં ચરવા માટે લઈ ગયું। બરાબર, ગઈકાલના કામ હતા, અને જે આગળ ચિત્ર છે એમાં આજના કામ છે। હવે આપણે એક્ટિવિટી નંબર 3માં જોઈએ તો એક્ટિવિટી નંબર 2A અને 2B ને સરખાવવાનું છે, અને તેના વ્યક્તિનું કાર્ય લખવાનું છે। યસ્ટરડે એટલે ગઈકાલે કરેલા કાર્ય, ટુડે એટલે આજે કરેલા કાર્ય। બરાબર, યસ્ટરડેમાં આપણે અહીંયાથી કામ શોધીને અહીંયા લખવાના છે, ત્યારબાદ ટુડેમાં આપણે જે ચિત્ર આપેલ છે એમાંથી આપણે કામ શોધીને લખવાનું છે। જેમ કે કનુભાઈ શું કામ કર્યું હતું, તો યસ્ટરડેનું કામ જોઈએ તો પેક્ડ મેંગોઝ, અને આજના કામમાં જોઈએ તો ટેકિંગ કોકોનટ્સ ટુ ધ માર્કેટ। ગઈકાલે એણે મેંગો એટલે કે કેરીઓ વીણી હતી, ને આજે તે નારિયેળ માર્કેટમાં લઈ ગયા હતા। બરાબર, એ રીતે કામમાં ડિફરન્સ છે, એટલે અલગ અલગ કામ કર્યા છે। ગઈકાલે કામ જુદું કર્યું, આજે કામ જુદું કર્યું। હવે મંજુબેન પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ અને ફીડિંગ ચિકન, આજે એમણે મરઘીના બચ્ચાઓને દાણા ખવડાવ્યા। ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ એન્ડ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ, એમણે ગઈકાલે પણ એ જ કામ કર્યું હતું, ને આજે પણ એ જ કામ કર્યું હતું કે ચોખા એમણે શણની થેલીઓમાં ભર્યા। કોકિલાબેન મિલ્ક ધ કાઉ, એટલે એણે ગઈકાલે પણ ગાય દોઈ હતી અને આજે પણ તે ગાય દોઈ રહ્યા છે। બિલ્કીબેને ફીડ ધ ચિકન્સ, એટલે તેમણે મરઘીના બચ્ચાઓને દાણા ખવડાવ્યા, અને આજે તે ચોખા શણની થેલીઓમાં ભરી રહ્યા છે। રામુનું ગઈકાલનું કામ શું હતું, કે તેણે નાળિયેર ટુ કોકોનટ ટુ ધ માર્કેટ, એટલે તેમણે નાળિયેર માર્કેટમાં લઈ ગયા, અને પિકિંગ મેંગોઝ, આજે તે કેરીઓ વીણવાનું કામ કરી રહ્યા છે। જાનકી પ્લાવ ધ ફિલ્ડ, એમણે ગઈકાલે ખેતર ખેડ્યું હતું, પ્લાવિંગ ધ ફિલ્ડ, આજે પણ તે ખેતર ખેડી રહ્યા છે। એમ તમારે આ કામ અલગ અલગ રીતે લખવાના છે, પુસ્તકમાં લખી તૈયાર કરજો। આગળનું પેજ જોઈએ। હવે આપણે એક્ટિવિટી નંબર 6A જોઈએ। એક્ટિવિટી નંબર 6A માં અહીંયા આપણે એક વાર્તા આપેલ છે। બરાબર, વાર્તામાં શું છે, હેલ્પ વુલ્ફ એટલે કે મદદ કરો, વુલ્ફ એટલે વરુ માટે મને મદદ કરો, એવું વાર્તાનું ટાઇટલ છે। બરાબર, અને એક્ટિવિટી નંબર 5માં આપણે વોટ ડીડ હી ડૂ, રમત રમવાની છે, કે તમે શું કામ કરો છો, એવો ભાઈબંધો અને ફ્રેન્ડ સાથે એકબીજા સાથે બોલીને રમત રમવાની છે। હવે એક્ટિવિટી નંબર 6માં આપણે વાર્તા આગળ જોઈએ। વન્સ અ શેપર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ, એક વાર શેપર્ડ બોય એટલે કોણ કહેવાય આપણે ગુજરાતીમાં, ભરવાડ કહેવાય ને, એને શેપર્ડ બોય કહેવાય। ભરવાડનો છોકરો જંગલમાં જતો હતો, જંગલમાં એ પોતાની સાથે શું લઈ જાય, ઘેંટા બકરા લઈ જાય ને, એટલે કે તે પોતાની સાથે ઘેંટા લઈ જતો હતો જંગલમાં ચરવા માટે। હી વોચ્ડ હિઝ ફ્લોક ઓફ શેપ ધેર, તેણે પોતાના ઘેંટાનું આખું ટોળું અને એનું ધ્યાન રાખવા માટે તે ત્યાં જતો હતો। બરાબર, અને તે બધા ઘેટાનું ધ્યાન રાખે, સાંજે સવારે ચરવા લઈ જાય અને સાંજે પાછા ચરાવીને ઘરે પાછા લાવે। હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન, એ બપોર વચ્ચે બહુ કંટાળતો હતો, એકલો કંટાળતો હતો, કારણ કે એકલો હોય અને ઘેટા ચરવા લઈ જાય
ઘેટા પોતાનું ચારવાનું કામ કરે અને થોડી વાર બપોરે આરામ કરે, પણ આને બપોરે બહુ કંટાળો આવતો હતો. બરોબર? હી હેડ અ ટ્રે ફોર ફન. એણે એક પોતાના મજા માટે, એટલે કે પોતાને આનંદ થાય એના માટે કંઈક એક યુક્તિ શોધી કાઢી. એ યુક્તિ શું હતી તે આપણે જોઈએ. ટ્રીક એટલે યુક્તિ થાય. બરોબર? પણ એટલે મજા, પોતાના મજા માટે એક યુક્તિ શોધી કાઢી. હેલ્પ હેલ્પ હી ક્રાઈડ, વુલ્ફ વુલ્ફ આઈ એમ ઇન ડેન્જર. મદદ કરો મદદ કરો, રડવા લાગ્યો, મોટેથી બૂમો પાડીને રડવા લાગ્યો. મદદ કરો મદદ કરો, હેલ્પ હેલ્પ એટલે મદદ કરવા આવો. વુલ્ફ વુલ્ફ આઈ એમ ઇન ડેન્જર. વરુ વરુ આવ્યું છે, વરુ આવ્યું છે, હું ખૂબ જોખમમાં છું, હું જોખમમાં છું, તમે મને બચાવવા આવો. ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હિઝ શાઉટ્સ. ગામના લોકોએ તેનો અવાજ, ભૂંબરાડ જે પાડતો હતો રડી રડીને, તે સાંભળ્યો. તે કેમ રનિંગ ધેર. હર્ડ એટલે બધા, અવાજ સાંભળ્યો. હર્ડ એટલે સાંભળવું થાય, પીપલ એટલે લોકો થાય. ગામના લોકોએ તેનો અવાજ સાંભળ્યો. દે કેમ રનિંગ ધેર, તેઓ ત્યાં દોડતા આવ્યા. રનિંગ એટલે દોડતા આવવું, કેમ એટલે આવવું. તેઓ ત્યાં દોડીને આવ્યા. ધ શેપર્ડ બોય લાફ્ડ એન્ડ સેડ. ધ શેપર્ડ બોય એટલે કે ભરવાડનો છોકરો હસવા લાગ્યો મોટે મોટેથી. બધા ગામના લોકો ભેગા થઈને ત્યાં ગયા, એટલે કે જોર જોરથી હસવા લાગ્યો અને શું બોલ્યો. એન્ડ સેડ દેર આર નો વોલ્સ, ઇટ વોઝ જસ્ટ ફન. શું બોલ્યો એ છોકરો, અહીંયા કોઈ વુલ્ફ એટલે કે વરુઓ આવેલા નથી, અહીંયા મેં ફક્ત મજા કરવા માટે તમને કહ્યું હતું. હવે આ રીતે તમે કોઈ જોરથી બોલાવે, કોઈ વ્યક્તિ કામથી સમજી લે કે ભાઈ કામ છે કરે, વિચાર આવે અને પછી આ રીતે બોલે તો કેવું લાગે. ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. પાછા બધા કામના લોકો પોતાના કામ પર પાછા વળી ગયા. બટ ધ શેપર્ડ બોય ક્રાઈડ. પણ પાછો ભરવાડનો છોકરો રડવા લાગ્યો. વુલ્ફ વુલ્ફ થ્રી મોર ટાઈમ્સ. ફરી વખત એણે વુલ્ફ એટલે કે વરુ વરુ એમ ત્રણ વખત એણે બધાને ભેગા કર્યા અને બધાને બોલાવ્યા. થ્રી મોર ટાઈમ્સ ધ વિલેજર્સ કેમ ધેર. ફરી ત્રણ વખત આ રીતે બોલાવા પર ગામના લોકો ત્યાં ગયા. એન્ડ થ્રી મોર ટાઈમ્સ ધ બોય લાફ્ડ. ત્રણ વખત એ જ રીતે ગામના લોકો બિચારા બધા ભયભીત થઈને ભેગા થઈને ત્યાં આવતા હતા અને તે જોર જોરથી હસવા લાગતો હતો. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. એ લોકો કે આ બહુ મોટો મજાકીય છોકરો છે. ધ વિલેજર્સ ડીડ નોટ. હવે તે લોકો આવતા નથી. સૂન આફ્ટર સમ વોલ્ફ્સ રિયલી કેમ. ત્યારબાદ થોડીક જ વારમાં ફરીથી બધા વરુઓ અચાનકમાં આવી ગયા. ધ શેપર્ડ બોય ક્રાઈડ. ભરવાડનો છોકરો રડવા લાગ્યો. વુલ્ફ વુલ્ફ બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. જોરથી રાડો પડવા લાગ્યો. વરુ વરુ આવ્યા છે, મારી મદદ માટે આવો. ધ વિલેજર્સ ધ બોય રેન ટુ ધ વિલેજ. ગામના લોકો આવ્યા નહીં, તે ગામના લોકો પાસે દોડીને ગયો. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ. તે લોકોને વિનંતી કરવા લાગ્યો. ધ વિલેજર્સ સે એટલે ગામના લોકો બોલ્યા. વી આર નોટ ફૂલ્સ. અમે કાંઈ મૂરખ નથી. ફૂલ્સ એટલે મૂરખ, મૂરખ નથી. એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હિઝ શીપ. અને ઓલા બધા વરુઓ ભેગા થઈને તેના બધા ઘેટા ખાઈ ગયા. હવે આ રીતે આપણે કોઈ દિવસ કોઈને ખોટી રીતે પજવવા જોઈએ નહીં, ખોટી રીતે આવો મજા કરવો જોઈએ નહીં. જ્યારે આપણને મદદની જરૂર હોય છે પછી કોઈ આપણી મદદ કરવા આવતું નથી. હવે આપણે આગળનો પેજ જોઈએ. હવે આપણે એક્ટિવિટી નંબર 6B જોઈએ.
એમાં આપણે અહીંયા ખાલી જગ્યાઓ પૂરી લીધી છે, બરોબર. આ ખાલી જગ્યાઓ વાર્તાને આધારે આપણે પૂરી છે. અને મેં અહીંયા નંબર્સ આપ્યા છે, 1, 5, 6, 2, 3 આ બધા નંબર્સ આપ્યા છે. આ નંબર્સ તમારે અહીંયા લાઇનમાં લખવાના છે. ઉપરના કોષ્ટકના વાક્ય વાર્તાના ઘટા ક્રમમાં ગોઠવો. નંબર 1નું વાક્ય છે તે પહેલાં લખવાનું છે, પછી આ નંબર 2નું વાક્ય લખવાનું છે, પછી આ નંબર 3, પછી આ નંબર 4, પછી 5. જે મેં નંબર્સ આપ્યા છે એ નંબર પ્રમાણે લાઇનમાં તમારે અહીંયા વાક્ય લખી દેવાના છે. હવે આપણે પાછળનો પેજ જોઈએ. હવે અહીંયા એક્ટિવિટી નંબર 7માં અહીંયા પાસ્ટ ટેન્સ આપેલા છે, જે આપણે સ્વાધ્યાય પોથીમાં તૈયાર કર્યા હતા. તમારે આપણે જે નોટમાં લખવાના છે. ત્યારબાદ એક્ટિવિટી નંબર 8 જોઈએ. વાક્યને આડાઅવળા શબ્દ લખ્યા છે તે આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાના છે. જે મી સોનલ થેન્ક, સોનલ થેન્ક મી. રીમા લાફ લાઉડલી લાસ્ટ નાઇટ. ધ બેબી ટચ ધ આઈસ ક્યુબ્સ. પ્રેમ વેન્ટ ટુ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. વિક્રમ રોચર સ્ટોરી યસ્ટરડે. હવે તમારે આજે છે એ બધું તમારે ચોપડીમાં લખવાનું છે. ચોપડીમાં લખી તૈયાર કરશો અને અહીંયા જ આપણો પુસ્તકનો કોર્સ પૂર્ણ થાય છે.